कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लवे सवसाम मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मो सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतुष्टासनं मुक्ता मुक्तैकरूपो यः कर्मभिः संविदादिना अक्षयं परमात्मानं ज्ञानमूर्ति नमामि अकलंक देव नी रचना छे स्वरूप संबोधन अग्यार थी पंदर आ पांच एक श्लोकों मा सम्यक दर्शन सम्यक ज्ञान ने सम्यक चारित्र संबंधी मोक्ष मार्ग नी मूल चर्चा आ नानकड़ी अद्भुत रचना में अकलंक देवे करी। आम तो चार ज श्लोक छे, अग्यार थी चौदह सुधी। पंदरमा श्लोक में तो थोड़ी मूल कारण अने बाह्य बहिरंग कारण अने अंतरंग कारण एम करीने वीतराग रत्नत्रय ना जे मूल निश्चय वीतरागी मोक्ष मार्ग छे सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक चारित्र एने अंतरंग कारण कीधु मूल उपादान कारण अने बहिरंग कारणों तो पछी लांबी हार माळ छे द्रव्य क्षेत्र काल बाहरना घणा बधा एमां बराबर बधी क्रियाओ आवी जाय तीर्थ क्षेत्र ने सिद्ध क्षेत्र ने गई काल रात्रि नो जो स्वाध्याय सांभळ्यो होय तो एमां आपणे वात करी हती नरक ना नारकीओ डंडा खाई खाई ने पण सम्यक दर्शन पामे हा तो कई नरक ने पीड़ा थी सम्यक दर्शन थई जतुं होय तो कोरोना नी कई पीड़ा ओछी छे दुनिया ने बधा सम्यक दृष्टि थई जाय ने त्यां तो एक मुख्यता ने गौणता नी वात छे। काले मैं एम ए कीधु हतु नरक नी पीड़ा भोगवता भोगवता अवधिज्ञानी तो होय ज ने नरक नो नारकी भव प्रत्यय अवधिज्ञानी होय नियम थी एने भव प्रत्यय एटले प्रत्यय एटले निमित्त भव त्यां भव मां पैदा थता वेतज नरक अने देव गति नो आ नियम छे नरक अने देव गति नो उदय थता वेतज एने अवधि ज्ञान थई जाय नियम थी એટલે અવધિ જ્ઞાન એટલે કોઈ બહુ મોટી ઉપલબ્ધિ એમ નહીં સમજાય છે સમ્યક દ્રષ્ટિ હોય તો શું અવધિ હોય મિથ્યા દ્રષ્ટિ હોય તો કુ અવધિ પણ હોય નિયમ થી અવધિ જ્ઞાન હોય ચલો એ વિષય જુદો છે પણ એ નરક ની પીડા ભોગવતા 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 અવધિ જ્ઞાન તો છે જ એને
એટલે અવધિ જ્ઞાન થી જાણી લે કે હું પૂર્વમાં પૂર્વ ભાવમાં ક્યાંક સમોસરણ આદિકમાં હતો, એટલે એને એવું એના જ્ઞાનમાં આવે, અરે રે હું તો પહેલા તો સમોસરણમાં હતો, ભગવાન પાસે હતો, બરાબર, અને મેં ભગવાનની વિરાધના કરી, તત્વની વિરાધના કરી, એટલે આ નરકની પીડા મને ભોગવવાનો વારો આવ્યો છે. એવું એનું જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થાય એને. હા, ખ્યાલમાં આવે છે. અને એ જાતિ સ્મરણ જ્ઞાન ને લીધે એટલે પ્રત્યભિજ્ઞાન જ એવો અંદર માંથી પ્રગટ થાય, એ સમ્યક દર્શન ને લઈને ઉભો થાય. કાશી વિશ્વનાથ વાળા શું છે, ઘડીએ ઘડીએ વિડીયો ઓફ ઓન ઓફ ઓન કરો છો, હા, મને ડિસ્ટર્બ થાય છે. જાતિ સ્મરણ જ્ઞાન બહુ અદભુત. એટલે જાતિ સ્મરણ જ્ઞાન અદભુત એમ નહીં, પણ એમાં જે જણાય છે એને પૂર્વ ભવના સંસ્કારો, પૂર્વ ભવના બધા ક્ષેત્રાંતર, ભગવાનની વાણી સાંભળેલી, ત્યાં નરકમાં બેઠો બેઠો એ જાણી લે છે કે હજી વિદેહ ક્ષેત્રમાં મૂળમાં ત્યાં સમોસરણની રચના છે અને હું ત્યાં હતો એમ કરીને જાણે, અને પોતાની વિરાધનાના ભાવોને વાગોળે. શું કીધું? પોતાના વિરાધનાના ભાવોને વાગોળે. બોલો, શ્લોક આવ્યો એમાં 16 નંબરના શ્લોકમાં, ઇતિદમ સર્વમાં આલોચ, ઈ આ 16 નંબરનો શ્લોક. આવી રીતે વિચારીને, જોકે અહીંયા તો પ્રકરણના સંદર્ભમાં છે, પણ આપણે તો ઓલો નારકી ઉપર ઘટિત કરીને વિચારીએ છીએ. આલોચ એટલે સાંગોપાંગ સારા સાર વિચાર કરીને એમ લેવાનું, બરાબર. એ જાતિ સ્મરણ જ્ઞાનના બળે નારકી પણ સંકિતને લઈ લે. પરમ દિવસના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ બહાર નારકી કૃત દુઃખ ભોગે અંતર સમરસ ઘટા ઘટી, એ નારકીની વાત કરી હતી, અને એની સાથે સાથે સરખામણીમાં મુનિરાજની વાત કરી. એ જે મુનિરાજનો દાખલો ગુરુદેવશ્રી આપ્યો હતો, મને તો ગુરુદેવ બોલ્યા નહીં, પણ મને તો એમ જ થતો હતો કે હમણાં પાંડવોનો નામ લેશે, ઓલા જે બે પાંડવો નકુલ અને સહદેવ. ક્યાં વિચાર કરો, શીલનું પાલન કર્યું હોય, મહાવ્રતાદિકનું પાલન કર્યું હોય, અહીંયા મુનિ પણ હોય, હા, આહાર દાન આદિ સિવાયના પ્રસંગે તો સ્ત્રી તો સાત હાથ દૂર જ હોય, બરાબર. અને અહીંયા એ અપરાધના ભાવ થયા, સર્વસિદ્ધિમાં પેદા થયા. અન્ય મુનિરાજની વાત કરીએ, અહીંયા મુનિપણું ભાવ પૂરું થયું, સમજો, અહીંયા મુનિપણું હોય, શીલ સંયમથી જીવન વિતાવ્યા હોય, અને દેહ છોડીને સ્વર્ગમાં જાય તો એટલીસ્ટ 18,000 દેવીઓ. એટલે અહીંયા તો મધ્યલોકમાં તો મૂર્તિ અને કન્યા મળવી દુર્લભ છે, આ લોક દુર્લભ ભાવના કઈ સમજો છો? શું કીધું? ગઈકાલ રાત્રિનું સાંભળ્યું હોય તો સમજાયા મેં જે કહું છું હમણાં. હા, કાલે કીધું હતું ને, બોધિ દુર્લભ ભાવના, ખરેખર તો એ બોધિ સુલભ ભાવના. અરે, પોતાનું ઘરનું હોય દુર્લભ કેમ હોય? હા, ઘરમાં માટલું ભરેલું છે પાણીથી, તરસ પણ લાગી છે, બોલો, ક્યાંથી ખરીદવાની જરૂરત તો નથી, પાણી ભરેલું છે ને, તો સુલભ છે કે દુર્લભ છે? હા, બુદ્ધિ વાપરે તો સુલભ છે, બુદ્ધિ બગડે તો દુર્લભ છે. આપણે આજકાલ બધા મોબાઈલમાં અલાર્મ મૂકીને સુઈ જતા હોય, અલાર્મ મૂકીને, અને સાવ ઓશિયાળા પાસે જ, તકિયા પાસે જ હોય, અલાર્મ એ વાગે, પણ અલાર્મ વાગવાથી ઉઠે છે એવું ક્યાં છે? હા, એને ફટ દઈને આપણે બંધ કરી દઈએ. એટલે તમારી દિવ્ય ધ્વનિ બંધ કરો, સમજાય છે?
સાધનો થી સંસાધનો થી કામ જો થતું હોય, સાંભળજો બહુ સરસ વાત કરો છો, સાધનો સંસાધનો થી કામ જો થતું હોય તો આપણી પાસે સંસાધનો કઈ ઓછા નથી, કાર્ય સાધનો થી નહીં સાધના થી થાય. એટલે સાધનોના મોહતાજ નહીં બનો, સાધનાના શરણે જાઓ. ખ્યાલમાં આવ્યું? ઇતિદમ સર્વમાલોચ્ચ, આવી રીતે સારા સાર વિચાર કરીને, સાર અને અસાર, સારા સાર નો વિચાર કરીને, બરાબર, સુખમાં દુઃખમાં જે સહજ સમભાવે રહે. બોલીજી મુનિરાજની મેં વાત કરી, આચાર્ય કુંદકુંદ અત્યારે કઈ ગતિમાં છે બોલો? અમૃતચંદ્રાચાર્ય દેવ કઈ ગતિમાં છે? મોક્ષમાં છે કે સ્વર્ગમાં છે? ક્યાં છે? સ્વર્ગમાં છે કે નહીં? પંચમ કાળમાં મોક્ષ તો હોય નહીં, દેવગતિમાં છે કે નહીં? અચ્છા, એને જવું હતું ક્યાં? અરે ક્યાં જવું હતું? સેના માટે દીક્ષા લીધી હતી? જૈનેશ્વરી પારમેશ્વરી દીક્ષા ક્યાં જવા માટે લીધી હતી? મોક્ષમાં ને? સ્વર્ગમાં ગયા. હા, જવું તો હતું નહીં પણ જવાનું બન્યું, જવું પડ્યું, જે પણ કહો. અમૃતચંદ્રાચાર્ય દેવને પૂછો કેમ ગયા, પોતે જ જવાબ આપશે. શુભોપયોગોયમ અપરાધ, ઈ શુભોપયોગનો અપરાધ છે. આ કાળમાં શુક્લ ધ્યાનની શ્રેણી તો હોય નહીં, શ્રેણીનો આરોહણ જ ન હોય. ભલે ને ભાવલિંગ હોય, છઠ્ઠું સાતમું વધી વધીને ધર્મ ધ્યાનની દશા હોય, ધર્મ ધ્યાનના ફળે નિયમથી સ્વર્ગમાં જાય, ક્યાં અહીંયા મનુષ્ય ગતિમાં સંયમની દશા અને ક્યાં અસંયમની દશા. સમજાય છે કઈક વાત? માર્મિક વાત છે આ. હા, અહીંયા તો રાંધવું પડે, ત્યાં તો કંઠમાંથી અમૃત ઝરે. અહીંયા તો રોજ સવાર સાંજ રાંધવા પડે, ત્યાં 33 આગળ વર્ષનું આયુ હોય તો 33,000 વર્ષે કંઠમાંથી અમૃત ઝરે. રાજ હોતા હશે કેમ? કંઠમાંથી અમૃત ક્યારે ઝરે? અરે અહીંયા અનશન અમોદર વગેરે નાના પ્રકારના ઉપવાસો એવા કરીને ગયા હોય, એવા એને દ્રઢ સંસ્કાર હોય, ત્યાં અમૃતમાંથી કંઠ અમૃતમાંથી ક્યારે ઝરે, ઝરીએ જાય, એ એનું જ્ઞાનનો જ્ઞેય બને, એમાં એને મોજ નથી, મજા નથી. અહીંયા આહાર પાણી આદિ છોડવાના ભાવો અને સંસ્કારો સેવ્યા હોય તો અમૃતમાં ક્યાંથી એને મજા આવે? જો આ બધી જે કથાઓ કરું છું આના અનુસંધાનમાં છે. આમ સારા સાર વિચારીને સુખ અને દુઃખમાં, અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં આત્માનં ભાવયેત નિત્યમ. નિત્ય કોને ભાવવું જોઈએ? જો પંડિતજી, રવિન્દ્રભાઈ પંડિતજી નો એક બહુ સરસ વાક્ય યાદ આવે છે, સાંભળવા જેવા હોય તો જિન વચન, સાંભળવા જેવા હોય તો જિન વચન, બરાબર, નિહાળવા જેવા હોય તો જિન મુદ્રા, અને ભાવવા જેવી વાત હોય તો આત્મ ભાવના. સમજાણો? ત્રણ બાબતો ખ્યાલમાં આવી? હા, પહેલેથી ડાયરી પેન લેતા હોય તો આત્મા, હા, ઠપકો નથી, યાદ રાખજો, તૈયાર જ રહેવું જોઈએ આપણે કેકા શાસ્ત્રીની જેમ. જો રાધિકા વાળા, હાથમાં પેન હોય જ? શું ફરીથી બોલો?
બોલો કાકા, બોલો તો. સાંભળવા જેવા હોય તો જીન વચન, બરાબર, અને નિહાળવા જેવા જીન મુદ્રા. જો જીન મુદ્રા, જીન વચન, બે વાત આવી. અને ભાવવા જેવી ભાવના હોય તો નિજ ભાવના, આત્મ ભાવના. તો પંડિતજી, ઓલી 12 ભાવનાઓ આવે છે ને, કોને કીધું 12 ભાવના હોય છે? ભાવના 12 છે જ નહીં, ભાવના તો એક જ છે. બોલો શૈલાબેન. એકત્વ હી શિવ સત્ય હે સૌંદર્ય હે એકત્વ મે, સમજાય છે? એકત્વ કી આરાધના, આરાધના કા સાર હે. તો કાર્તિકેયાનું પ્રેક્ષા બધું ખોટું. અમે ક્યાં કીધું ખોટું? તને સાચું વાંચતા નથી આવડતું. કાર્તિકેયાનું પ્રેક્ષા 1000 પાનામાં 12 ભાવનાઓ વાંચવાની અને આત્માની ભાવના ભાવવી. વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે સગળો સાર. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો હજી આપણને શાસ્ત્ર વાંચતા નથી આવડતા. આજે બધા મમ્માની વાત કરી, સાંભળી ધ્યાનથી, ઘરે સાંભળો છો બધા ગુરુદેવશ્રીના પ્રવચનો કલકત્તા વાળા? હા, કેટલા બધા મમ્મા આવ્યા ખબર? અમૃત સાગર ભગવાન આત્મા મૃતક કલેવરમાં મૂર્છાયેલો છે. કાઢો, ગુરુદેવશ્રીએ કીધું તો 96 નંબરની ગાથામાં મૂળમાં કાઢીને વાંચો, કેટલું અદભુત સ્વરૂપ છે જુઓ. હા, પ્રાપ્ત પર્યાયની પ્રીતિ કેવી છે ખરેખર. મને હું આજે આમાં મેક્સિમમ વાંચવાનો છું જે ગુરુદેવશ્રીએ સ્વાધ્યાય અંગે ઠપકા આપ્યા છે. સ્વાધ્યાય અંગે ઠપકા આપ્યા છે. એક એક અક્ષર, એક એક શબ્દ ઘોળીને પી જવા જેવા છે. વાંચો, હમણાં થોડીક વારમાં ખોલીશું, આ થોડુંક આગળ વિશે વધારીએ આપણે. અને આની સાથે કનેક્ટ કરવા માંગુ છું. આમાં જે 17 નંબરનો શ્લોક છે આગળ, એની સાથે હું કનેક્ટ કરવા માંગુ છું. હા, બોલો. અમૃત ચંદ્રાચાર્ય દેવ લખે છે, અમૃત સાગર ભગવાન આત્મા, બોલો, મૃતક કલેવર, મળદું, મળદું છે, મળદું. શણગાર ની વાત કરી ને, આત્મ ભાવના ઈ શણગાર છે. લુગડા અને કપડા અને દાગીના અને બહારના બધા ખજૂર પાક અને હજી શું આવે, ગુંદર પાક અને સમજો, બધું સમજો તમે, આહાર સંજ્ઞાના જેટલા જે વિષયો છે. હા બેન, જોશનાબેન, એટલી આહાર સંજ્ઞાની ગાઢ છે, વિચાર કરો. બેનો, હું આપ સૌને એક પ્રશ્ન પૂછું. આહાર સંજ્ઞાની કસોટી માટે શિયાળો આવે એટલે કેવું પડે છે? ખજૂર લઈ આવો, અડદિયા બનાવો, સહેજ જ બુદ્ધિમાં બધું સૂજે. હા, શું છે? સલામ પાક. આ શું વળી? આલમ પાક, સલામ પાક. શું પ્રજ્ઞાબેન કઈક લાગે, મને ખબર નહીં, મને આલમ પાક એટલે શું? મને અબ્દુલ કલામ બનાવ્યું હશે કઈક. હા, આલમ પાક. ખરેખર જીનવાણી છે સામે, મને પહેલી વખત શબ્દ ખબર પડી. જો તમારા સત્સંગે મને કેટલો લાભ થાય છે પ્રજ્ઞાબેન, ધન્ય છો. હા, જો સાંભળો, બહુ ગંભીરતાથી સાંભળો. આ જીવને આહાર, ઔષધ, નિદ્રા આદિના સંસ્કારો કેટલા દ્રઢ છે. વગર શિક્ષાએ બધું સૂજે. હા, ઠંડી પડે એટલે ગરમ કપડા પહેરવા માટે કેવું નહીં પડે, સહેજે જ હાથ જાય. એક શ્લોક લખો તો સંસ્કૃતનું, સંસ્કૃતમાં જ ગાઉં છું, બોલું છું, બધા લખો. મેં તો ઘણી વખત કીધું છે તમને બધાને, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ. ચાર શબ્દો થયા,
आहार निद्रा भय मैथुन मैथुनम एम लगजो आहार निद्रा भय मैथुनम च सामान्यमेतत् पशुभिर्नराणाम् पशुभिर्नराणाम् पशुओं माटे पण अने पशुओं जेवा मनुष्यों एम लख्यु छे पशुभिर्नराणाम् सामान्यमेतत् पशुभिर्नराणाम् बरोबर सामान्यमेतत् पशुभिर्नराणाम् त्रीजी लीटी धर्मो हि तेषाम् अधिको विशेषो आ पंक्ति बहु सरस धर्मो हि तेषाम् मधिको विशेषो એટલે ધર્મ જ એક અધિક છે વિશેષ છે ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ત્રીજી લીટી થયા ચોથી લીટી ધર્મેણ હિના પશુભી સમાના ધર્મ વગરનો માણસ પશુ તુલ્ય છે લખ્યું બધાએ અગાઉ એક એક વાર મારી સાથે ગાઓ હા હા જેમ લખ્યું હોય એમ એમાં સુધારા વધારા સાંજે કરશું આપણે હું તમને લખીને સ્ક્રીન ઉપર મૂકીશ પછી તમે લોકો તમારી ભૂલોને સુધારો એમાં હા વ્યાકરણની અપેક્ષાએ બરોબર સાંજે હું તમને સ્ક્રીન ઉપર લખીને હા એક પિક મૂકીશ ઓકે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ सामान्यमेतत् पशुभिर्नराणाम् धर्मो हि तेषाम् अधिको विशेषो धर्मेण हीना पशुभिः समाना धर्म विनानो माणस पशु तुल्य छे केम के आहार निद्रा भय मैथुन ફરીથી ફરીથી સાંભળો આહાર ક્યાંક રિસેપ્શનમાં ગયા હોય કઈ સંજ્ઞા હોય પહેલી હા ગુરુદેવશ્રી ગઈકાલે કહેતા હતા એક બે ભવ્ય જીવો મને આજે દેખાય છે ઘણા દિવસો પછી હા ચાર પાંચ દિવસથી ક્યાંક ગાયબ હતા હશે જે પણ ઉદયની વિચિત્રતા ગઈકાલે ગુરુદેવશ્રી કીધું હતું સવારે ઉઠીને દાંતણ કરે પછી આખી પ્રક્રિયાની વાત કરી હા ચા પીવે નાસ્તો કરે હા પછી ખાય વળી પાછો ચા પીવે વળી પાછો ખાય પછી બાયડી અને છોકરાઓને રાજી કરે અને પછી દાંત કાઢે આ નાનકડો ફકરો છે બહુ સરસ આ આહાર નિદ્રાના બધા સંસ્કારો હા આજે તો ઘણું કીધું છે હા બિલકુલ આહાર નિદ્રા જો નિદ્રા નિદ્રા બહુ સરસ મને જયારે જયારે પણ નિદ્રા શબ્દ સાંભળું મને શ્રીમદજી યાદ આવે પહેલા બેન રાત્રિ વ્યતિક્રમી ગઈ સુપ્રભાત થયું ભાવ નિદ્રા ટાળવાના પ્રયત્ન કરો લખો લખવા જેવું નથી વાક્ય કા પેન બાજુમાં મૂકો હા ઠંડી લાગે અરે એક એક શબ્દ પકડવું જોઈએ આપણે હા ફરીથી બોલો 700 બોલ છે ને બેન જોશના બેન 700 750 800 બોલ ઈ નાનકડી છો આવડી છે આમ પોકેટ સાઈઝ નાનકડી ચોપડી આવડી આવડી જામ 4 ઇંચની હશે વધી વધી એમાં સૌથી પહેલો વાક્ય છે સૌથી પહેલો વાક્ય રાત્રિ વ્યતિક્રમી ગઈ સુપ્રભાત થયો ભાવ નિદ્રા ટાળવાના પ્રયત્ન કરજો ભાવ નિદ્રા બોલો હવે આપણને દ્રવ્ય નિદ્રા અને ભાવ નિદ્રા એ બે વચ્ચે હજી ફેર ન ખબર પડે હા ચલો આમ તો જો આપણે બધા અભ્યાસુ છીએ સમજાય છે આપણને શું કહેવા માંગે છે આ ભાવ નિદ્રા એટલે ભાવ કર્મ ભાવ મલ મોહ રાગ દ્વેષ વિકારી ભાવ એ આજે 33મી ગાથામાં શબ્દ આવ્યો તો નિર્મલ કાલે મેં કીધું તો નિર્મલ નિર્મલ એટલે શું દ્રવ્ય ભાવ નો કર્મ રૂપી મલ થી રહિત એનું નામ નિર્મલ
આજના વ્યાખ્યાનની શરૂઆત જ ત્યાંથી ગુરુદેવશ્રીએ કરી હતી, બિલકુલ શરૂઆતમાં જ, પહેલા જ ફકરામાં. દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ રૂપી મલથી રહિત, હા તો નિદ્રા, નિદ્રા એટલે ભાવ નિદ્રા ટાળો, ભાવ નિદ્રા ટાળો. હા ચેતતા નર સદા સુખી, ચૈતન્યમાં રહેલા નર અનંત સુખી. હા ચૈતન્યને, ચૈતન્યમાંથી નીકળેલી ભાવના, કોનું વાક્ય છે આ? શ્રીમદજી નો કે શાંતાબેન નો વાક્ય છે? સ્વાધ્યાય ભવન માંથી આવાજ આવે છે, હા એવું છે. બહુ સરસ, બહુ સરસ. હા આવો ઘરે આજે જમવા આવો. એક બેન મને બેનશ્રીના ફોટા બતાવે છે. ચલો આટલો ઇન્વોલ્વમેન્ટ તમારું છે, બહુ સારું છે. હા સાંભળો, બહુ સરસ વાત છે. હા ચૈતન્યને, ચૈતન્યમાંથી નીકળેલી ભાવ, આ તો મંત્ર છે, નમોકાર મંત્ર છે. એકવાર નમોકાર મંત્ર ભૂલી જાવ તો ચાલશે, પણ આ નહીં ભૂલવાનું. હા બેન સાચી વાત છે, નમોકાર મંત્ર ભૂલાય એવો તો છે જ નહીં. હા ચૈતન્યને, ચૈતન્યમાંથી નીકળેલી ભાવના અસ્થિ, આ અસ્થિ નો બોલ, હવે નાસ્તિ, આ બોલમાં અનેકાંત છે. અર્થાત રાગ દ્વેષ માંથી નહીં નીકળેલી ભાવના નાસ્તિક, ફળીને જ છૂટકો, ન ફળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, પણ પરિણામ સાથે કુદરત. હા બંધાયેલી છે, પરિણામ સાથે કુદરત બંધાયેલી છે. ચૈતન્ય માંથી નીકળેલી ભાવના એ ફળીને છૂટકો એમ. હા કાલે હું નાટક સમયસર વાંચતો હતો, અમસ્તે મસ્તી ચડી, બહુ મજા આવી. આમાં એકલો એકલો બેઠો બેઠો ક્લાસરૂમમાં કાવ્ય જ ગાતો હતો, 5-15-20. એમાં 34મો કળશ, એ 34મા કળશ નો કાવ્ય છે, ભૈયા જગવાસી તું, એ બહુ મસ્ત કાવ્ય છે. એમાં પ્રાપ્તિ ન હોય હૈ કછુ એસો ક્યો વિચાર તું હૈ, સહી વહે હૈ પ્રાપ્તિ વસ્તુ સ્વરૂપ જાણજો, એમ કે તને પ્રાપ્ત થાય કે નહીં થાય આમ કેમ વિચાર કરે છે, તને પ્રાપ્તિ થશે 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 અને થશે જ એવું વસ્તુ સ્વરૂપ છે. આ 34મા કળશ નો અનુવાદ. વિરમ કિમ પરેણ કાર્ય કોલાહલેન, આ 34મો કળશ, હવે તો જગત થી કોલાહલતી બસ થાવ, મૃતક કલેવરમાં મૂર્છા હવે બસ થાવ, એમ એનો અર્થ. મૃતક કલેવર એટલે માત્ર કલેવર નહીં, કલેવર એટલે શરીર નહીં, કલેવર એટલે બાયડી, છોકરા, સંયોગો, બેંક બેલેન્સ, ઘર, પરિવાર, બંગલો, ગાડી, વાડી, બધા બધા મૃતક કલેવરમાં આવે, આવો એનો વિસ્તાર છે. ઝૂમ કરીને જુઓ તો સમજાય. મૃતક કલેવર એટલે માત્ર શરીર નહીં, યાદ રાખજો. અચેતન પરિગ્રહ કીધા છે કે નહીં? ચેતન પરિગ્રહ, અચેતન પરિગ્રહ અને મિશ્ર પરિગ્રહ. હા સમયસાર નિર્જરા અધિકારમાં આ 3 પ્રકારના પરિગ્રહ કીધા છે, મિશ્ર પરિગ્રહ. અમારા શાસ્ત્રી વિદ્વાનો જયારે મળે ને, આમ ક્યાંક એક જગ્યા અમે લોકો મળતા હોય, સમજો કે સોનગઢમાં જ મળ્યા, તો શાસ્ત્રી વિદ્વાનો એકબીજા સાથે કેવી રીતે વાત કરે ખબર? કાં એકલા આવ્યા છો? ચેતન પરિગ્રહ ક્યાં? ચેતન પરિગ્રહ એટલે બાયડી, છોકરા, સુટકેસ છે કે નહીં એમ નહીં પૂછે, એ તો હોય જ ને. ચેતન પરિગ્રહ ક્યાં બીજા એમ પૂછે. વધારે ભણેલા ગણેલા હોય ઇંગ્લિશ તો ઇંગ્લિશમાં ચેતન લગેજ ક્યાં? ચેતન એમ જ છે, નિર્જરા અધિકારમાં છે. હા જો આ ગાથા અહીંયા લખી છે, નિર્જરા અધિકાર જો આ ગાથા, હજો પર દ્રવ્ય આ મુજ દ્રવ્ય એવું કોણ જ્ઞાની અહે કરે નિજ આત્મને નિજનો પરિગ્રહ, હા જાણતો જે નિશ્ચય. આ બધી ગાથાઓમાં 209 નંબરની ગાથા, છેદાવ વા ભેદાવ, આ બધી ગાથાઓ
છેદાઈ જાય, ભેદાઈ જાય, કોઈ લઈ જાય, એમ કીધું કોઈ લઈ જાય, પણ પરિગ્રહ મારો નથી. આ નિર્જરા અધિકારમાં અકિંચન્ય અને અપરિગ્રહી જ્ઞાનીની સાધનાનું ચિત્રણ છે. બેનો શું કીધું? નિર્જરા અધિકારમાં છે. કેમ કે નિર્જરા એટલે, નિર્જરા એટલે વધતી શુદ્ધિ. નિર્જરા અધિકાર એટલે કોઈ પ્રકરણ એમ નહીં સમજવાનું, નિર્જરા અધિકાર એટલે વધતી શુદ્ધિ. હા, આ વધારતો રહેવાનો માર્ગ છે, વધતો રહેવાનો માર્ગ છે, ઊંચે ચડવાનો માર્ગ છે. ખ્યાલમાં આવ્યું? આમાં આના પછીની જે ગાથાની વાત કરી, કશાય થી અનુરંજિત જીવના જે પરિણામો છે. આજે ગુરુદેવજી બિલકુલ આવો જ એક દાખલો આપ્યો હતો આજે. કશાય થી અનુરંજિત, આમ તો લેશા કહેવાય એને, એ બધું બહુ કર્ણાનયોગનો વિસ્તાર છે. કશાય થી અનુરંજિત યોગના પરિણામોને લેશા કહેવાય. મનમાં કશાય, વાણીમાં કશાય, ઘણા જો બોલે એટલે એવું લાગે ઝેર ઓકે છે, શરૂઆત જ ગાળતી થાય, બોલે એટલે સામે વાળાનું દિલ ચીરે, એટલે બોલવાના ભાન નથી હોતા. હા, ન વાણીમાં મૃદુતા, ન કોમળતા, ન સાદગી, હા, ન અકર્તાપનું, તત્વજ્ઞાનની ઝલક નહીં આવે. ચલો એક એક વાત હું કહું તમને. આ બેનો બેઠા છે, જ્યોત્સનાબેન બેઠા છે ખાસ, એટલે મને વિચાર આવ્યો. ગઈકાલે ધવલાના વાંચનમાં કલ્પનાબેને બહુ બીજી વાત કરી, બહુ માર્મિક વાત. ગઈકાલે તો મેં એક વાત તો કરી હતી આપ સૌને, ગુરુદેવશ્રીના સંધ્યા આહારની વાત, હા, સાયંકાલના આહારની વાત, હા, અને રાત્રે ચૂલો ન પેટવાય એની બધું જે વિવેક ભાન ગુરુદેવશ્રીના જીવનમાં હતું એની વાત કરી હતી. બીજી એક વાત કરી હતી બહુ સરસ. આદાસના જીવન શિલ્પી તને નમો, આ પંક્તિ છે ને, આદાસના જીવન શિલ્પી તને નમો, આ પંક્તિનો અર્થ કર્યો. સાંભળજો, હે ગુરુદેવ, તમને અમે નમસ્કાર કરીએ. તમને કેમ નમસ્કાર કરીએ? આદાસના જીવન શિલ્પી તમે કોણ છો બોલો? આ દાસના જીવનને શિલ્પને ઘડનાર છો. હવે સાંભળો, બહુ માર્મિક વાત છે. શિલ્પને જોઈને શિલ્પકાર ખ્યાલમાં આવે, સમજાય છે? કઈ શિલ્પની કલાકૃતિ, એનું રેખાંકન, એની દોરણી જોઈને શિલ્પકાર કેવા હશે, એનું વ્યક્તિત્વ કેવું હશે એ ખ્યાલમાં આવે. તો જેના જીવનમાં રાત્રિ ભોજન હોય, જેના જીવનમાં અભક્ષ ભક્ષણ હોય, જેના જીવનમાં શિથિલતા હોય, જેના જીવનમાં સ્વચ્છંદતા હોય, જેના જીવનમાં મન વચન કાયાના ઠેકાણા ન હોય, હા, કલાક બે કલાક સત્સંગ સ્વાધ્યાય આદિ ન હોય, એવું જેનું શિલ્પ હોય, તો એને જોઈ જોઈને કોનો અનુમાન કરે? આ કાનજી સ્વામી વાળા આવા જ હોય છે શિથિલાચારી? બદનામ કોણ થાય બતાવો? આ વાત કરી હતી. ગુરુદેવશ્રીને બદનામ કરનારા વિરોધીઓ નથી, આપણે ઘરના જ છીએ બધા. આપણી શિથિલતા, આપણી સ્વચ્છંદતા, આપણો અવિવેક, મન વચન કાયાની નિષ્ઠુરતા, કશાય ક્લેશ, માથા કૂટો, આ બધા જોઈ જોઈને જગતમાં એમને જ ગુરુદેવ બદનામ થશે, જે ખરેખર એની પ્રખ્યાતિ વધવી જોઈએ, એની પ્રસિદ્ધિ વધવી જોઈએ. ગુરુને છાજે એવો આપણો વાણી વર્તન વ્યવહાર હોવો જોઈએ, એની જગ્યા શિષ્યોના શિલ્પમાં જ, શિષ્યોના શિલ્પમાં જ જો પોચટ હશે તો ગુરુ બદનામ થયા વિના નહીં રહે. બોલો. આદાસના જીવન શિલ્પી તને નમો, ગાવું તો સહેલું છે, ગાવું તો સહેલું છે, પણ સત્સંગ નહીં, સ્વાધ્યાય નહીં, હા, નિષ્કષાયપણું નહીં, સહજપણું નહીં. વિચારજો ભાઈ, આપણને આમ અંદરમાંથી આમ ઢંડોળાઈ જવો જોઈએ શું કહેવા માંગે છે.
આમાં વાત છે, કશાય રંજિતમ ચેતઃ, જેનું ચિત્ત કશાયથી રંગાયેલું છે. ત્વમ નૈવ તત્ત્વમ નૈવાવગાહતે. એક એક મને બીજો એક વિચાર આવ્યો આ શ્લોકમાં. અવગાહન એટલે થાય સ્નાન. અવગાહન એટલે શું થાય? સ્નાન. ગળાડૂબ, અંગોળી ઉઠવું, એનું નામ અવગાહન. સમજે, આપણે રેનકોટ પહેર્યા હોય, જોરદાર રેનકોટ પહેર્યા હોય, વરસાદમાં ઉભા રહીએ, ધોધમાર વરસાદ પડે છે, વરસાદમાં ઉભા રહીએ, પલળશું આપણે? બોલો. રેનકોટ પહેરીને વરસાદમાં ઉભા હોય, પાણીનો એક એક ટીપો અંદરમાં લાગશે? નહીં લાગે ને. એમ કશાયના રેનકોટ જે જીવે પહેર્યા હોય, કશાય પ્રૂફ, કશાય પ્રૂફ, કશાય થી રંગાયેલા રેનકોટ જે પહેર્યા હોય, એ ભલે ને સમોસરણમાં જઈને બેસે, તો એ ભગવાનની વાણી ક્યાંય અંદરમાં ઉતરે? ઈ વાત છે. કશાય રંજિતમ ચેતસ તત્વમ નૈવાવગાહતે. તે તત્વની અવગાહના કરી નથી શકતો. પછી જે દાખલો આપ્યો હતો, નીલા રંગના કપડા હોય એને કંકુમના કંકુના રંગ ચડતા નથી. એટલે નિર્બાધ ચિત્ત હોવું જોઈએ, નિષ્કષાય વૃત્તિ હોવી જોઈએ, નિર્માણ વૃત્તિ હોવી જોઈએ. બહુ જો આત્માર્થીના લક્ષણો છે આ બધા. નિર્માણ વૃત્તિ, નિષ્કષાય વૃત્તિ, નિશલ્ય વૃત્તિ. જો નિશલ્ય વૃત્તિ, કેવી વૃત્તિ હોવી જોઈએ આપણી? નિશલ્ય. કેમ કે જિનાગમમાં કીધું છે, નિશલ્યો વૃત્તિ. વૃત્તિ કેવા હોય? નિશલ્ય હોય. હા, દુનિયાના જગતના બધા કશાયોના ભારા ઉપાડી ઉપાડીને એ તો બધા મૃતક કલેવરમાં મૂર્છાવવાના અપલક્ષણો છે. ખ્યાલમાં આવ્યું? આવું આ અદભુત શ્લોક છે. પછી 18મા શ્લોક થી આપણે આગળ લેશું. હા, કાઢો એક 5-10 મિનિટ આપણે ગુરુદેવશ્રીના પ્રવચન ને આધારે. જો ત્રણ બિંદુઓ હું કહું છું, સાંભળજો. સૌથી પહેલા, દ્રવ્ય સૂક્ષ્મ, દ્રવ્ય પરમાણુ અને ભાવ પરમાણુ, દ્રવ્ય સૂક્ષ્મ પરમાણુ અને ભાવ સૂક્ષ્મ પરમાણુ. ચારિત્ર સાર ગ્રંથમાં અને સર્વા સિદ્ધિમાં આ ચર્ચા આવે છે. તો દ્રવ્ય સૂક્ષ્મપણું અને ભાવ સૂક્ષ્મપણું કેવું છે એની ચર્ચા આજે બહુ સરસ આવી છે. તમે તો શુદ્ધાત્માનો ધ્યાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થશે એમ કીધું, તો શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે દ્રવ્ય સૂક્ષ્મપણું અને ભાવ સૂક્ષ્મપણું, એટલે દ્રવ્ય પરમાણુ અને ભાવ પરમાણુ, આના ધ્યાન કરવાથી મોક્ષ થશે. આવો એક પ્રશ્ન છે. ખરેખર તો જો આ ટીકાકારની કમાલ છે. પદ્મ પ્રબમલધારી દેવ ટીકાકાર, સોરી, બ્રહ્મદેવ દત્ત ની કમાલ છે. પોતે જ શિષ્યની કલ્પના કરી ઊભું કરીને એને પ્રશ્ન પૂછ્યા. હવે એમાં જે જવાબો આપ્યા છે, બહુ સરસ વાત આવી બધી. કે સર્વા સિદ્ધિમાં પણ એ વાત આવે છે કે દ્રવ્ય પરમાણુ અને ભાવ પરમાણુ, દ્રવ્ય સૂક્ષ્મ અને ભાવ સૂક્ષ્મ, આ એક નવો પ્રમેય છે આપણા માટે. તો એના જવાબો બહુ સરસ આપ્યા કે દ્રવ્ય પરમાણુ અને ભાવ પરમાણુ, આનો આપણે નિકાલ કેવી રીતે કરવો? તો કહે છે, દ્રવ્ય પરમાણુ દ્રવ્યથી દ્રવ્યની સૂક્ષ્મતા લેવાની, તો આત્મ દ્રવ્યની સૂક્ષ્મતા, અને ભાવ પરમાણુ શબ્દથી ભાવની સૂક્ષ્મતા લેવાની. અને ભાવ એટલે પછી આગળ જઈને એનો અર્થ કર્યો સ્વસંવેદન જ્ઞાન. ઈ ભાવ, સ્વસંવેદન જ્ઞાન, ઈ ભાવ, ઈ સાચો મોક્ષ માર્ગ જે છે ને, સૂક્ષ્મ છે એની વાત, ઈ ભાવની સૂક્ષ્મતા. આમાં એ બધો વિષય આપેલો છે. નિર્વિકલ્પ સમાધિ નો વિષય હોવાથી, ઇન્દ્રિય અને મનના વિકલ્પથી અતીત હોવાથી એને સૂક્ષ્મપણું છે. જો આમાં લખ્યું છે, દ્રવ્ય અર્થાત આત્મદ્રવ્ય, પાન નંબર 387 મૂળ ટીકામાં જોજો. દ્રવ્ય અર્થાત આત્મદ્રવ્ય સમજવું, તેની પરમાણુ શબ્દથી સૂક્ષ્મ અવસ્થા સમજવું. પરમાણુ એટલે સૂક્ષ્મ થાય, બીજું કઈ નહીં થાય. પરમાણુ એટલે જડ અજીવની વાત નથી.
परमाणु शब्द थी सूक्ष्म अवस्था समझवी, ते सूक्ष्म अवस्था रागादि विकल्पोनी उपाधि थी रहित छे। जो बोलो हमणा जे आपणे वाचू रूप समुद्र सूत्र में कषाय थी अनुरंजित, तो ये कषाय थी अनुरंजित वाली जे वाचे ये स्थूल छे, ये कषाय भावो स्थूल छे, समझाई छे, अने निष्कषाय समाधि ना भावो ये सूक्ष्म छे, अतींद्रिय एम लेवन बरोबर। पछी जो भाव शब्द थी स्वसंवेदन परिणाम समझवा, अने ते भावनी परमाणु शब्द थी सूक्ष्म समझवा, એટલે વીતરાગ નિર્વિકલ્પ સમરસી ભાવનો વિષય હોવાથી અને પંચેન્દ્રિય મનના વિષયથી રહિત હોવાથી તેને સૂક્ષ્મપણું છે। બસ આ એક મૂળ માર્મિક વાત આજના સ્વાધ્યાયમાં આવેલી, બરાબર। તો ભાવ પરમાણુ અને દ્રવ્ય પરમાણુ આ બહુ અદ્ભુત પ્રમેયો છે, ચારિત્ર સાર ગ્રંથમાં છે, સર્વાસિદ્ધિની ટીકામાં છે। પછી થોડીક વાત સમાધિ શતકનો પણ એક શ્લોક દાખલો આપીને પોતે પોતાને પોતાનામાં પોતાથી અભેદ કારકોની વાત કરી, અંતર મુહૂર્ત માત્ર નિર્વિકલ્પ સમાધિ વડે આરાધતો થકો જીવ સ્વયંભૂ થઈ જાય છે। સ્વયંભૂ એટલે અહીંયા સર્વજ્ઞ બની જાય છે। થોડીક પૂજ્યપાદ આચાર્ય દેવની સમાધિ શતકની આ ગાથામાં પ્રવચન સારની છાંટ છે, સોળમી ગાથાની છાંટ છે, કેમ કે સોળમી ગાથામાં સ્વયંભૂની વ્યાખ્યા જ કરી છે, આત્મા આત્માને આત્મા વડે, આત્મા માંથી આત્માને માટે, આત્માને આધારે, ત્યાં કેવળ જ્ઞાનની વ્યાખ્યા આવી રીતે કરી છે। ખ્યાલમાં આવ્યું સ્વયંભૂ વાળી જે ગાથા આવે સોળમી ગાથા પ્રવચન સારમાં, બિલકુલ ઈ ગાથાથી પ્રભાવિત ગાથા છે આ। આત્માન માત્મા આત્મની એવ આત્મના અસૌ ક્ષણમ ઉપજનયન સ સ્વયંભૂ પ્રવૃત્ત, તે સ્વયંભૂ થઈ જાય છે। 388 નંબરની ગાથા ઉપર સંસ્કૃતની ગાથા લખેલી છે, એ સ્વયંભૂ થઈ જાય છે। હજી તો થોડોક પ્રકરણ બાકી છે આ ગાથાની ટીકાનો, જેમાં છેલ્લે એમ કહેશે સાધ્ય સાધક ભાવ જાણીને ધ્યેયના વિષયમાં માથાકૂટો નહીં કરવો, વાદ વિવાદ નહીં કરવો, બરોબર। ચલો એક તો આ વાત, આટલી મૂળ વાત મારે તમને કરવાની હતી, અને 96 નંબરની ગાથા શૃંગારના સંદર્ભમાં, શણગારના સંદર્ભમાં ગુરુદેવશ્રીએ અમૃત સ્વરૂપ ભગવાન આત્મા અનાદિથી મૃતક કલેવરમાં મૂર્છાયેલો છે, એ તો મેં તમને વાત કરી જ, હા આમાં એ આજે ગુરુદેવશ્રી વાત કરી। હવે એક પ્રકરણ અહીંયા જો 392 નંબરના પાના ઉપર 392, આ બધું છે ને નોટ કરીને રાખવું જોઈએ હાર્ડ કોપીમાં। કેટલા લોકો પાસે ગ્રંથ છે બતાવો તો, શાસ્ત્ર કેટલા લોકો પાસે છે? યાદ રાખજો, શાસ્ત્ર જો તમારી પાસે ન હોય હા કાંઈ ટપો નહીં પડે, એટલો બધો ઉપયોગ આપણો એકાગ્ર જ નહીં રહે। આ આલંબન છે, આ બહુ મોટો આલંબન છે, હાથમાં શાસ્ત્ર હોવો જ જોઈએ, બરોબર। નહીં તો નોટ પેન ડાયરી રાખો, આ બધું થોડુંક નોટ કરવા માટે, એ તો ઉપયોગ એકાગ્ર નહીં રહે ભાઈ। જો આમાં વચ્ચે છે, જિન સોહી હે આત્મા અન્ય સોહી હે કર્મ, યહી વચન સે સમજ લે જિન પ્રવચન કા મર્મ। સમજ્યું કેટલું સરસ અર્થ કર્યું છે ગુરુદેવશ્રી, જિન પ્રવચન વીતરાગ ત્રિલોકનાથ એના વચન નો મર્મ, આ આત્મા જીન સ્વરૂપ છે તે જાણ। બોલો એ મૂળ કાવ્યમાં આવું ક્યાં લખેલું છે? મૂળ કાવ્યમાં આવું નથી, પણ જીન પ્રવચન નો મર્મ શું છે? એ કહે છે ભગવાન આત્મા ઈ એનો મર્મ છે। પકડાય છે વાત? ફટાફટ પાનું કાઢજો, 392 નંબરનું પાનું વચ્ચેથી વાંચ્યું છું, ઝડપથી જોજો। વિતરાગ ત્રિલોકનાથ એના વચન નો મર્મ, જો વચન નો મર્મ એટલે વચન નો વાચ શું છે એમ, બરોબર। આ આત્મા જીન સ્વરૂપ છે તે જાણ। હવે જોજો, વિતરાગ સ્વરૂપ છે, જીન સ્વરૂપ છે, પરમેશ્વર સ્વરૂપ છે, પરમાત્મ સ્વરૂપ છે, ભગવંત સ્વરૂપ છે, ઈશ્વર સ્વરૂપ છે, બ્રહ્મા સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે, શંકર સ્વરૂપ છે। ઓક્સફોર્ડ ની યુનિવર્સિટી ની ડિક્શનરીમાં આવા શબ્દો નહીં મળે,
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણી ભણીને ભવ પૂરું થશે અને ડિક્શનરીઓ ભણી ભણીને બહારની પંડિતા આવશે, પણ આ વાંચ્યા વિના પાત્રતા નહીં આવે. આ હોય છે અધ્યાત્મની મસ્તી. ગોઠવી ગોઠવીને ગુરુદેવશ્રી બોલતા હશે. આ અંદર માંથી આવે બધું. આ પછી બ્રહ્મા શબ્દનો અર્થ, વિષ્ણુ શબ્દનો અર્થ આગળ બધું કરેલો છે. હા, સર્વ વ્યાપકના અર્થમાં શંકર શબ્દનો અર્થ સુખનું કારણ, સુખ સ્વરૂપ જ છે. ગઈકાલે આવ્યો હતો ને શિવ, તો શિવ શબ્દનો અર્થ શું કર્યો? શિવ એટલે કલ્યાણ. પણ કલ્યાણ એટલે કેવી રીતે? રાગ દ્વેષ એને કહેવાય ઉપદ્રવ. તો રાગ દ્વેષ રૂપી ઉપદ્રવો થી રહિત જે હોય માર્ગ, મોક્ષ માર્ગ, તો મોક્ષ માર્ગ પણ શિવ છે. અને મોક્ષ પણ શિવ છે. કાલ રાત્રે જ મેં વાત કરી હતી. હવે જે ન હોય તો એમાં મારો તો કઈ દોષ નથી ને. જો મોક્ષ નિરુપદ્રવ હોય તો માર્ગ કેવો હોવો જોઈએ? સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? જો માર્ગ પણ નિરુપદ્રવ જ હોય ને, માર્ગમાં રાગ દ્વેષ હોય અને મોક્ષમાં ન હોય એવું હોય, ખ્યાલમાં આવે છે? બહુ આનંદની વાત અને સમજવા જેવી વાત છે. ખ્યાલમાં આવ્યું? યાદ રાખજો, શંકર શબ્દના અર્થના સંદર્ભમાં વાત કરી. જો આજના પ્રવચનમાં બધું ગોતી ગોતીને મારે કેવું નથી. ખરેખર આ વિષય છે ને શેનો છે ખબર? આ વિષય છે સત્તા સ્વરૂપ ગ્રંથમાં જે આપણે વાંચીએ છીએ. બેનો સાંભળજો, ગઈકાલ સવારે પણ મેં વાત કરી હતી. મનુષ્ય ગતિમાં જૈન કુળ પણ મળી જાય, દેવગુરુ ધર્મનો યોગ પણ મળી જાય, તો બહારમાં દયા દાન પૂજા વ્રત સંયમ વગેરે ક્રિયાકાંડો નો રસિક બનીને રહે, તત્વ નિર્ણય નો રસિયો જીવ નહીં થાય. યાદ આવે છે? મારે હજી બહુ વિસ્તારથી લેવાનું છે સમયસારને આધારે એ પ્રકરણ. એ જો અહીંયા વાત કરી પાના નંબર 393 ઉપર, સૌથી ઉપર જો વ્યવહાર કરું, હા વ્યવહાર કરું એવી જે કર્તૃત્વ બુદ્ધિ છે ત્યાં નિશ્ચયનું લક્ષ્ય હોઈ શકે જ નહીં. સૌથી ઉપર ત્રીજી લીટીમાં. હા સમજાય છે? પકડજો આ વાત. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય, એ કાવ્યનો અર્થ કરી કરીને લોકો એમ કહે ને, નહીં પરમાર્થને લક્ષ્યમાં રાખવાનું પણ વ્યવહાર તો કરવાનું. પણ વ્યવહાર કરવાનું 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 એમાં કર્તૃત્વ બુદ્ધિ છે એનું શું? ખરેખર મને બતાવો, વ્યવહાર થાય કે વ્યવહાર કરવાનું હોય, પેલા વસ્તુ સ્વરૂપમાં કઈ કરવાનું છે? તો ક્રિયાકાંડો નો કેટલો જોર હોય આપણા જીવનમાં. હા તીર્થયાત્રા તો હોવી જ જોઈએ, અને પૂજા તો હોવી જ જોઈએ, અને તપ તો હોવા જ જોઈએ. એમાં બધે જોઈએ 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 વાત લાગુ પડે. સ્વાધ્યાય હોવો ન જોઈએ, તત્વાભ્યાસ હોવો ન જોઈએ, કેમ કે આમાં ટપો પડે નહીં, આમાં ટપો પડે નહીં. હા અને જાડી બુદ્ધિ વાળાને જાડા કામ સહેલા હોય. એટલે આ સમજો બહુ માર્મિક વાત છે. જો આમાં જો આગળ જો ગુરુદેવસિંહ બોલે છે, એ સિવાય જો વસ્તુ છે, બીજો ફકરો, વસ્તુ છે એ તદ્દન ચૈતન્ય જ્યોતિ છે, એનું વળી લક્ષ્ય એટલે શું? એની અંતરદ્રષ્ટિ કરવી. નિર્વિકલ્પ દ્રષ્ટિથી તે ધ્યેયમાં આવી જાય છે. એ સિવાય બીજી કોઈ રીત છે નહીં. ઝીણી વાત પડે માણસને તેથી કઠણ લાગે. આખો દી, ભરતકુમાર સાંભળો, આખો દી, આખો દી એટલે 24 કલાક, આખો દી એટલે માત્ર દિવસ જ નહીં, રાત્રે પણ સપનામાં લેપટોપ દેખાતા હોય, હિસાબ કે કિતાબ દેખાતા હોય, જમીનના કાગળો સપનામાં આવતા હોય, સમયસારની ગાથાઓ સપનામાં નહીં આવે. જો શ્રીમતી સપોર્ટ કરે છે મને. હા શું કરે બિચારા, હકીકત છે આ. 24 કલાક 24 કલાક મગજમાં ઈ ચાલતો હોય આપણે,
प्राप्त पर्याय नी प्रीति चालती होय। का आचार्य कुंदकुंद देव विदेह क्षेत्र माथी आया केवली अने श्रुत केवली आम कहता हता, तो ये तो कहता था विदेह क्षेत्र माने, पण हुं शुं करूं कि मारे भरत क्षेत्र मां आया बाद पण ईज हजी मस्ती चाले छे। ख्याल में आयो, आखो दी व्यवहार व्यवहार थाय, लगन मां जवानु अने कवर आपवानु अने जमवा जवानु अने शुं कहेवाय बेसणा मां जवानु अने हवे तो ऑनलाइन बेसणा थई गया। जेटली भीड़ रूबरू मां न होय हवे ऑनलाइन बेसणा मां भीड़ थई गई। दुनिया केवी दौड़े छे तमे जुओ, बेसनू होय ऑनलाइन एटले 200-500 माणस थाय, अने आ अंदर मां बेसनू छे। आ गुरुदेव श्री ना प्रवचन मां स्वाध्याय अंदर नू बेसनू छे, आ अंदर ना बेसना मां केटली भीड़। विचारो भाई विचारो, भक्ति पूजा वाचन श्रवण जात्रा चर्चा चर्चा जो चर्चा ए बद्दा मां तो विकल्प होय, ए थी विकल्प थी थाय एवी वात एने बेसी जाय छे। जो 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 समझो, भूल क्या थाय छे खबर, विकल्पो कर्या करे विकल्पो कर्या करे विकल्पो कर्या करे એટલે મગજ માં ઈ ભૂત ચડી જાય। હા, વિકલ્પો કરવાથી થાય, હા એટલે જ આપણે બોલીએ છે થાય એટલું કરવું। બોલો તો એકવાર સુરત વાળા બોલો, સાહેબ આપણે તો થાય એટલું કરીએ। અરે થાય અને વળી પાછું કરીએ ક્યાંથી આવ્યો? કેમ કે ઝેર પડેલું છે કરતા બુદ્ધિનો, એમ બોલો ને। થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે, એમ બોલો ને। એમ તો જીભે કોઈ દી આવે નહીં, એવું સાંભળ્યું ના હોય, હા એ વિકલ્પ થી થાય એવી વાત એને બેસી જાય। પણ હવે જમજો બહુ સરસ વાક્ય છે, એ તો ચિંતવન માં વિકલ્પ થી પણ એ પાર ચીજ છે, ચિંતવન થી વિકલ્પ થી પણ પાર ચીજ છે। એનું ચિંતવન કરવું કે આવો છે આવો છે આવો છે, એ પણ વિકલ્પ અને રાગ છે। કઈક સમજાણું? આને તો સુવર્ણ અક્ષરે લખીને રાખવા જેવું વાક્ય છે। હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, અરે આવો છે આવો છે આવો છે આવો છે, એ હજી વિકલ્પ અને રાગ છે। બાકી છઠ્ઠી ગાથાની પણ વાત ગુરુદેવજી બહુ સરસ વાત લીધી, થોડુંક વૈરાગ્ય નો બોલ આવ્યો જો, પાના નંબર 394 સાવ નીચે આવી વાતો સાંભળવા મળે નહીં। છેલ્લી લીટી 394 પાનું સાવ છેલ્લી લીટી, હા કોક દી મળે એમાં ક્યાં, આમાં મુસાફર આવ્યો છે રખડતો રખડતો 84 ના અવતારમાં। હું નથી કહેતો ઘણી વખત તમને, જયારે રૂબરૂ આપણે સ્વાધ્યાયમાં આપણે બેસીએ તો જે દિવસે ઉઠમણું હોય અને આપણું સ્વાધ્યાય 10-10 સુધી ચાલતો હોય, 5-15 જણા આવી જાય તો મને ભ્રમ થઈ જાય, ઓહો હો હો આપણા પ્રવચનમાં આવ્યા સ્વાધ્યાયમાં આવ્યા, પછી ભેદ જ્ઞાન થાય, આ સ્વાધ્યાયમાં નહોતા આવ્યા આ ઉઠમણામાં આવ્યા હતા। પ્રાર્થના સભામાં આવ્યા હતા, પ્રાર્થનામાં નહીં, આ પ્રાર્થના અંદરની આ છે। કેટલો લોક વ્યવહાર તમે, અને જો અચૂક તે દિવસે આ જીવનો સ્વાધ્યાય છૂટી જાય, કેમ કે સ્વાધ્યાયમાં તો એને રંગબેરંગી કપડા પહેરવા છે અને ઉઠમણામાં તમે તમે વિચાર તો કરો આ શું છે બધું, આ લોકસંજ્ઞા, લોકસંજ્ઞા એ લોકાગ્રે જવાતું નથી, યાદ રાખજો। ક્યાં દિશા ક્યાં દશા, હા 84 ના અવતારમાં 5-50-60-70 વર્ષ મુદ્દત શરીરની હોય, કેટલી હોય વધારે, ગુરુદેવ પૂછે છે આપણને કેટલી હોય વધારે, એમાં આ શુભ ભાવની ક્રિયામાં ધર્મ માની સ્વરૂપને ઓળખે ને એનો જન્મ અફળ જાય, જો એનો જન્મ અફળ જાય। જે અનંતા ભવને એક ભવમાં અભાવ રૂપ કરવાનું ટાણું છે, શ્રીમદજી નું વાક્ય યાદ કરે છે, હા બહુ બહુ સરસ છે આ બધું। 84 લાખ ના અવતાર ભાઈ ભૂલી ગયો છે,
लक्ष्मी अने अधिकार वदता शू वध्यु ते तो कहो शू कुटुंब अने परिवार थी वधवापणो ए नहीं ग्रहो। याद रखजो પોતાનું મૂકીને પરમા વેતરા મજૂરી છે બધી ભવની વૃદ્ધિનું કારણ છે એ મનસુખભાઈની વાત કરી પોતાના ભાઈની વાત વ્યવહાર કરવામાં મજા આવે છે એમ છે એને રોકાવું પડ્યું ઓલા છોકરાને જુદું કરવું હતું તો અને અહીં નિવર્તું હતું ત્યાં ત્રણે જુદા થઈ ગયા એ પછી એમાં જઈને જોડાવવું પડ્યું બોલો ક્યાંથી નીકળ્યો અને ક્યાં વળી પાછો ઊંચાઈ ગયો યાદ રાખજો ભાઈ આગળ બહુ સરસ બધી વાત કરી છે ચલો પાના નંબર 396 નીચેનો આપ આપ દોઢ બે પાના ખૂબ સરસ છે જેટલું થાય એટલું હું વાંચું છું જો હા સાંભળો હું અષ્ટપાવડની વાત ગુરુદેવશ્રી યાદ કરીને જે પ્રકરણ બોલે છે વાંચું છું 396 નંબરનું પાનું અંદર આ આત્મા ત્રિકાળી છે તેના ઉપર દ્રષ્ટિ કરવી 396 નંબરના પાને વચ્ચે નીચેથી વારંવાર એ બાજુનું વલણ રાખવું જ્યાં પ્રભુ પૂર્ણ પડ્યો છે જ્યાં આનંદ કંદ આનંદ ધામ છે ત્યાં આગળ દ્રષ્ટિને જ્ઞાનને વાળી એવો અભ્યાસ એને કરવો સમજાણું કાય તો એ જ્ઞાનની પર્યાયમાં જો જ્ઞાયક આવ્યો હશે તો જ્ઞાયક અવિનાશી પર્યાય નિર્મળમાં રહેશે શું કહે છે જો આવો અભ્યાસ હશે અને જ્ઞાનનો જ્ઞેય બનતો હશે તો પરિણમનમાં આવશે આખું પ્રેક્ટિકલ પ્રોસિજર કેવું છે એની વાત કરે છે ભવિષ્યમાં પણ રહેશે ખરો બોલો હા 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 પણ દીર્ઘ વિચાર ક્યાં કર્યો છે આ જીવે આવો લાંબો વિચાર ક્યાં કરે હવે પછીનો અનંતકાળ ક્યાં ગાળવો છે અનંતકાળ તો રહેનાર છે એથી કહે છે દ્રવ્યનું જો ધ્યાન કર્યું હશે કે સંવેદનને પ્રગટ કર્યું હશે તો એ સંવેદનમાં ભવિષ્યનો કાળ અનંત રહેશે નહીતર નહીતર રાગના પ્રેમની રુચિમાં કેટલા કલાક 24 કલાકમાં આખો દી આ આ આ આ આ આ બોલો એ આ શું છે હા એ બધું બહારનું આ આ આ આ બધા ક્યાં જવું છે બાપ તારે શું છે આ હજી પુણ્યના પણ ઠેકાણા નથી જેને ધર્મ તો એક બાજુ રહ્યું પુણ્ય એટલે જોવા કેટલો સરસ છે પુણ્ય એટલે આજે થોડુંક રાત્રે પણ આ પ્રકરણ લઈશ હું આજ આજ પ્રકરણ કેમ કે એમાં આવે છે એ બધું આત્માનુશાસન માંથી આપણે વાંચી ગયા હતા એ લઈ પુણ્ય એટલે સત્સમાગમ શ્રવણ મનન વાંચન એવો જે ભાવ એ પુણ્ય છે એ પણ જેને નથી હજી 2-4 કલાક વાંચન જોઈએ શ્રવણ જોઈએ એનું ચિંતન કરવું શાસ્ત્ર સ્વાધ્યાય કરવી શાસ્ત્રનો સ્વાધ્યાય કરે તો એને પત્તો લાગે આવ્યો સત્તા સ્વરૂપનો વિષય આવ્યો આગમ અભ્યાસ વિના પત્તો નહીં લાગે આ સત્ય શું છે સ્વાધ્યાય ન મળે ચોપડા ફેરવવામાં આખો દી ગાળે આ કયા ચોપડા કુંદકુંદના નહીં ભરતકુમારના જમીન મકાનના સમજાય છે 6 ખંડના ચોપડા એટલે ભરત ચક્રવર્તી પોતાની જાતને અભાગા કહે છે દુનિયા મારા બાપની વાણી સાંભળે અને હું 6 ખંડના ચોપડા ફેરવું છું હું અભાગા છું અભાગા માં તું ગમે તે કહે પણ મને ભાગ્યશાળી નહીં કહે અભાગા ભરત કેવા ભરત ભરતભાઈ બોલો તો ખરા અભાગા ભરત ભરત ચક્રવર્તી એમ પોતાની જાતને કહે છે વિચાર તો કરો ભાઈ તમે ચોપડા ફેરવવામાં આખો દી એમાં ધૂળમાં 2-5 કરોડ રૂપિયા મળે ત્યાં થઈ જાય કે અમે ઓહો હો 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 એ થઈ જાય અહીંયા તો કહે છે એ પુણ્ય પરિણામમાં જેના ઠેકાણા નથી એને તો ધર્મ ક્યાં ધર્મ તો નથી પણ પુણ્યના ઠેકાણા જો વળી પાછું ગુરુદેવસિંહ કહે છે વાંચન શ્રવણ મનન આવ્યું સત્તા સ્વરૂપમાં આવ્યું હતું કે બધું સત્સમાગમમાં 2-4 કલાક ગાળવા જોઈએ 24 કલાક માંથી એ ન મળે એને તો એકલો પાપ છે અરે તેથી કહ્યું હતું ને ઘણા પૈસા વાળા જે છે એને ધર્મ તો નથી પુણ્ય નથી સત્સમાગમ કરવો વાંચન કરવું શ્રવણ કરવું મનન કરવું દેવ દર્શન પૂજા ભક્તિ વગેરે નથી
અને તે પણ એક કલાક જાય રાડું પાડીને ચાલ્યો જાય. શું છે? રાડું પાડીને ચાલ્યો કરીએ, રાડું પાડીને ચાલ્યો જાય અને પૂરું કરીએ. આ દેવ દર્શન ગયા હંમેશા જવું છે, ભગવાન તારા પુણ્યના પણ ઠેકાણા નહીં પ્રભુ, તો પછી એને ક્યાં જવું? આચાર્ય કહ્યું છે ને, બોલે 60 નંબર ની ગાથા આગળ આવશે. પુણ્ય થી વૈભવ મળે, વૈભવ માંથી મદ મળે, મદ થાય અને મદ થી મતિ ભ્રષ્ટ થાય. માટે મતિ ભ્રષ્ટ કરનારો પુણ્ય નો ઉદય અમારે જોતો નથી. નિજ નિધિ નિજ મે બતાઈ, યહાં અનંત ઉપકાર હે ઉસકે લિયે, જિન વાણી માં કો વંદના શત બાર હે, વંદના શત બાર હે, વંદના શત બાર હે. જિનવાણી ભારતી તો હી જપો દિન રેન, જો તેરી શરણા ગહે સું પાવે સુખ ચેન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકા લોક, સો વાણી મસ્તક નવો સદા દેત હોઢોક, સદા દેત હોઢોક.